સવાલનો સવાલ છે. પહેલો સવાલ તમારા માટે આ રહ્યો સ્ક્રીન પર. અમે ગુજરાતીઓને પૂછ્યું કે ગુજરાતી પુરુષો યંગ અને ફિટ હોવાનો દેખાડો કરવા માટે શું શું કરતા હોય છે. જિગ્નેશભાઈ, જીમ કરતા હોય છે. જીમ કરતા હોય છે. જોઈએ આ જવાબ છે કે નહીં. જીમ કરતા હોય છે. યંગ અને ફિટ નો દેખાડો કરવા માટે જીમ જાય છે. આપ ગયા છો ક્યારે જીમ? યસ, જે કહ્યો છું. જીમ કરવા તમારી બોડી સ્લિમ રહે, પેટ બહાર ના આવે. અચ્છા, તો આપે શું કર્યું જીમમાં જઈને? સોના પાટ લીધો? ગુજરાતીઓનું આ તો છે, જીમ કરવાનું ને બરાબર આપણે નાસ્તો પણ કરવાનો. ઓકે, તો પૂરીબેન સેમ ક્વેશ્ચન આપના માટે રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીઓને પૂછ્યું કે ગુજરાતી પુરુષો યંગ અને ફિટ હોવાનો દેખાડો કરવા શું શું કરતા હોય છે. કપડા એવી રીતે પહેરે, જાવ કે સ્લીવલેસ ટી-શર્ટ પહેરે એટલે આમ બોડી દેખાય હાથથી ને એવી રીતે એમ. યંગ અને ફિટ દેખાવા માટે સ્લીવલેસ ટી-શર્ટ પહેરતા. હા, આ તમારો જવાબ છે? હા. તમને લાગે ગુજરાતીઓ જવાબ આપે છે સ્લીવલેસ ટી-શર્ટ પહેરતા? ઓફકોર્સ કરતા હશે, કારણ કે બોડી હંમેશા આમ પેકતી જ દેખાય હાથથી. યંગ અને ફિટ હોવાનો દેખાડો એમનો જવાબ છે સ્લીવલેસ ટી-શર્ટ પહેરતા હોય છે. જોઈએ આ જવાબ છે કે નહીં. ટ્રેન્ડિંગ કપડા પહેરે છે 20%. ટ્વિન્સી, સેમ ક્વેશ્ચન આપના માટે રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીને પૂછ્યું કે ગુજરાતી પુરુષો યંગ અને ફિટ હોવાનો દેખાડો કરવા શું શું કરે છે. ફોટોના ટાઈમે પેટ અંદર લઈ લે છે, એટલે શ્વાસ રોકી લે, દેખાય ને પેટ. અને મેકઅપ અને હેર સ્ટાઇલ તો છે જ. સો પેટ આમ અંદર લેતા હોય, શ્વાસ રોકી લેવાય, શ્વાસ રોકી લે છે, પેટ અંદર લે છે. જોઈ આ જવાબ કે આને લાગતો ઓળખતો જવાબ છે કે નહીં. ટોપ નો આન્સર 34%. એ આખો પપ્પાનો અનુભવ કામ લાગ્યો છે. ખાસ કરીને લિફ્ટમાં એવું કરતા હશે જયારે આમ ચાર પાંચ લેડીઝ આવી જાય ને, એમની ફેવરેટ એક્સરસાઇઝ છે અનુલોમ વિલોમ. અનુલોમ કઈ બી વિલોમ નહીં, આમ જ રહેવાનું. ખખડે જજો, પાછા ખખડે જોર જોર થી. છોડો પેટ, છોડો, દબાવો તો છોડો. એક સેકન્ડ, અહીંયા 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 તાળીઓ થવી જોઈએ એમના માટે. તમે શું તાળીઓ? અહીંયા આવો, બાજુમાં ભરે. વાહ, છોડો છોડો, શ્વાસ છોડો, છોડો, બોલો બોલો, છોડો હવે, લો જરા શ્વાસ. ચલો સપોઝ આપણે લિફ્ટમાં છીએ અને આપ બે પહેલાથી લિફ્ટમાં છો અને કોઈ બ્યુટીફુલ છોકરી લિફ્ટમાં એન્ટર થશે, એક્ઝેક્ટલી શું કરશો? બરાબર, છ ઇંચ અંદર ગયું, છ ઇંચ. પેલું પાઉટ કરતા બી આવડી ગયું છે ને વધીરે ધીરે. એ પાઉટ નથી કરતા, ચહેરા નથી બનાવતા, પતલો દેખાય આમ છોકરી. હજુ આમને આવડતું હશે. કરો તો ટ્વિન્સી, જરા બતાવો તો પપ્પાને. હા હા, ટ્રાય કરો તો, આ થઈ જાય આજે. થોડું વધારે થઈ જાય, વધારે. ટ્રાય કરો, ટ્રાય કરો, ચલો એકવાર ટ્રાય કરો બંને જણા. ઓ હા, કઈ કે એમણે અલગ જ કર્યો, જોવા જેવું છે. કરો કરો, ટ્રાય કરો. બંને જણા આજે 18-18 વર્ષ એમની ઉંમર ઘટી ગઈ છે, યંગ થઈ ગયા છે. આવી જાઓ તમારી પોઝિશન્સ પર. થેન્ક યુ. નવું નવું જેમણે જીમ ચાલુ કર્યું છે, જે 200-200 ડમ્બેલ ઉપાડે છે 200 ગ્રામના, એમના માટે આ સેમ ક્વેશ્ચન ફરી રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીઓને પૂછ્યું કે ગુજરાતી પુરુષો યંગ અને ફિટ હોવાનો દેખાડો કરવા શું શું કરે છે. હેરસ્ટાઇલ કરે, ગોગલ્સ પહેરે. એટલે લુક્સ અને હેરસ્ટાઇલ પર વધારે ધ્યાન આપે છે. આ તમારો જવાબ છે, લુક્સ અને હેરસ્ટાઇલ. આ જવાબ કે આને લાગતો ઓળખતો જવાબ સર્વેમાં છે કે નહીં જોઈ લઈએ. ઓકે, સો ફાઇનલ સ્કોર તમારો કેટલો થયો છે જોઈ લઈએ. 78%. એક જવાબ રહી ગયો છે, એ પણ જરા જોઈ લઈએ. પત્ની પાસે સાક્ષી પુરાવે છે. શાહ પરિવાર 78%, નોટ એટ ઓલ અ બેડ સ્કોર.
આગળ વધીએ હોલ વાલા ફેમિલી રેડી છો યસ શું છે સવાલ જોઈ લઈએ સ્ક્રીન પર અમે ગુજરાતીઓને પૂછ્યું કે ગુજરાતી માતા પોતાના દીકરાના સૌથી વધુ વખાણ ક્યારે કરે છે યસ રાજેશભાઈ જ્યારે એની જોડે કામ કરાવવાનું હોય આપણું કહેલું મનાવવાનું હોય તે વખતે વખાણ એના કરીએ તો થોડો કે જલ્દી માની જાય આપણી વાત જોઈએ આ જવાબ કે લાખ તોડો જવાબ સર્વેમાં છે કે નહીં ઓહો એક એવા છોકરાની વાત થઈ રહી છે કે જેના લગ્ન થવાના છે કે થઈ ગયા છે સો એને ધ્યાનમાં રાખીને જવાબ આપજો અલ્ફાબેન કે એવી ઉંમર થઈ ગઈ છે કે જ્યાં હવે લગ્ન થવાના છે કાં તો થઈ ગયા છે સેમ ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું આપના માટે અમે ગુજરાતીને પૂછ્યું કે ગુજરાતી માતા પોતાના દીકરાના સૌથી વધુ વખાણ ક્યારે કરે પોતાની માતા તો બધી કોઈ ફ્રેન્ડ સર્કલ બેઠું હોય બધી બહેનપણી બેઠી હોય કોઈની બી ઘરે તો મારો દીકરો આવું કરે છે મારો દીકરો મારું કહેલું બધું જ કરે છે એને તો હંમેશા ગર્વ જ હોય છે પોતાના દીકરા ઉપર એટલે હંમેશા બધાની જોડે દીકરા તો વખાણ જ કરતી હોય છે નિબંધ પતિ ગયો તો જવાબ આપી દો ક્યારે ઘરે જ્યારે જ્યારે સહેલીઓ બધી ભેગી થઈ હોય સહેલીઓ બધી ભેગી થઈ હોય ત્યારે જોઈએ આ જવાબ કે આને લાગતો ઓળખો જવાબ સર્વેમાં છે કે નહીં મિત્રો સામે 10 ટકા બધી સહેલીઓ હાલમાં જોઈ રહી હશે યસ કુનાલ સેમ ક્વેશ્ચન આપના માટે રિપીટ કરી દઉં છું અમે ગુજરાતીઓને પૂછ્યું કે ગુજરાતી માતા પોતાના દીકરાના સૌથી વધુ વખાણ ક્યારે કરે છે ત્યારે સામે છોકરીના મમ્મી પપ્પા ઊભા હોય અને છોકરી ગમી ગઈ હોય ધારો કે એના મમ્મીને તેમની સામે વધારે વખાણ કરે ને સમજી ગયો તમારી આખી સ્ટોરી હું સમજી ગયો છે જે રીતે મમ્મીએ વાત કરી હતી બધું જ સમજી ગયો જોઈએ હવે આ જવાબ સર્વેમાં છે કે નહીં ટોપ નો આન્સર 37 ટકા મમ્મીના જુઠ્ઠા નહીં મમ્મીના વખાણ કામ લાગ્યા ખરી ઓકે સેમ ક્વેશ્ચન નિરાલી આપના માટે રિપીટ કરી દઉં છું અમે ગુજરાતીને પૂછ્યું કે ગુજરાતી માતા પોતાના દીકરાના સૌથી વધુ વખાણ ક્યારે કરે છે જ્યારે લગ્નમાં જતા હોય છે બીજા કોઈકના લગ્ન પ્રસંગમાં જોઈએ આ જવાબ સર્વેમાં છે કે નહીં આહા બહુ રાજી ના થાઓ આવશું ત્યાં પાછો સો ફાઇનલ સ્કોર કેટલો થયો છે જરા જોઈ લઈએ સ્ક્રીન પર 47 ટકા અને બે જે જવાબો રહી ગયા છે જે ગુજરાતીઓએ આપ્યા છે એ પણ જોઈ લઈએ પાડોશીઓમાં ખાસ વખાણ થતા હોય છે થાય છે એ તો પાડોશીને તો ખબર જ હોય ને બાજીમાં રહેતા હોય નંબર 3 છોકરી જોવામાં 24 ટકા સો 47 47 ટકા નોટ એટ ઓલ અ બેડ સ્કોર હોલ વાલા ફેમિલી સરસ મજાનો મુકાબલો ચાલી રહ્યો છે આજે સુરત વર્સિસ વડોદરા એટલે કે શાહ અને હોલવાલા પરિવારની વચ્ચે શરૂ કરીએ રાઉન્ડ 2 આ રાઉન્ડમાં બંને ટીમ્સને સાચી ટકાવારીનો અંદાજ લગાવવાનો રહેશે બંને ટીમ્સને ટોટલ 3 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને જે ટીમનો જવાબ અમારા સર્વેમાં મેળવેલા જવાબના સૌથી નજીકનો હશે એને મળશે 100 ટકા સો ટોટલ 3 સવાલ છે 300 ટકા સુધી સ્કોર તમારો થઈ શકે છે સ્કોર ટેબલ પ્રમાણે શાહ પરિવાર આગળ છે સો પહેલો જવાબ શાહ પરિવાર આપશે રાઉન્ડ 2 ફર્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો સ્ક્રીન પર કેટલા ટકા ગુજરાતીઓ લગ્નમાં ઘોડો કે હાથી મંગાવતા હોય છે શાહ ફેમિલી 72 આપણે શું આવ્યું હતું ઘોડો હતો હાથી હતો ઘોડો પહેલા તો ઘોડા જ હતા હાથી પછી થયા સો 72 ટકા હોલ વાલા ફેમિલી 50 ટકા આ ઓનલાઈન જે થતું હોય છે લગ્ન એમાં ઓનલાઈન બી હાથી ઘોડા એવા આવતા હોય છે ફોટો તો મુકાય ને કંકોટો મુકાય તો આવે એવી રીતના સો 72 ટકા 50 ટકા બંને જવાબ સ્ક્રીન પર લોક કરી દઈએ શાહ ફેમિલીનો જવાબ છે 72 ટકા હોલ વાલા ફેમિલી 50 ટકા જોઈએ ગુજરાતીઓ કેટલા કીધા છે ટકા સોલિડ ગેમમાં કમબેક કર્યું છે 100 ટકા હોલ વાલા ફેમિલી